પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના મહેલાણ ગામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે પાલમ સિંચાઈ આધારિત તળાવો ભરવાની યોજનાનું ખાતમુહૂર્ત કરવાની સાથે ઈ લોકાર્પણ કર્યું હતું। પંચમહાલના સહેરા તાલુકાના મહેલાણ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આવ્યા હતા। ધારાસભ્ય અને પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યપ્રધાને સભાને સંબોધતા જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાને ₹705 કરોડના વિકાસ કામોની ભેટ માત્ર એક જ દિવસમાં મળી છે। તે આજે રાજ્ય સરકારના બજેટનું કદ 2.10 લાખ કરોડ રૂપિયાનું છે। વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે ભૂતકાળમાં ચૂંટણી ટાણે યોજનાના ખાતમુહૂર્તના નાટકો કરવામાં આવતા હતા અને મત મરી જાય પછી એ યોજનાને ભૂલી જવાતી હતી, પણ અમારી સરકાર જે યોજનાના ખાતમુહૂર્ત કરે છે એના લોકાર્પણ પણ કરે છે। અમે જે કહીએ છીએ તે કરીએ છીએ અને જેટલું થઈ શકે એમ હોય એટલું જ કહીએ છીએ। ઉક્ત વાતનું ઉદાહરણ આપતા રૂપાણીએ જણાવ્યું કે નર્મદા ડેમનું ખાતમુહૂર્ત દાયકાઓ પૂર્વ થયું, પણ તે બાદ તે યોજનાને વિસારી પાડી દેવાના પ્રયત્નો થયા, તેમાં અનેક પ્રકારના રોડા નાખવામાં આવ્યા અને હવે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ યોજના પૂર્ણ થઈ। વેક્સિનને લઈને જણાવ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે જંગ જીતવાની તૈયારીમાં છે। કેન્દ્ર સરકાર દ્વારા એક રસીના આકસ્મિક ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે। હવે આગામી એકાદ અઠવાડિયા બાદ રાજ્યમાં કોરોના વાયરસ સામે વેક્સિનનો પ્રારંભ કરવામાં આવશે। પાનમ જળાશય આધારિત ઉદ્વહનથી તળાવ ભરવાની યોજનાના કામો અને ₹138 કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહનથી તળાવ ભરવાની યોજના કામોનું ખાતમુહૂર્ત સાથે અન્ય 3 તાલુકાના વિકાસના લોકાર્પણ કામ કર્યા હતા, સાથે આકરા પ્રહારો કરતા કોંગ્રેસના શાસનમાં ખાતમુહૂર્ત થયા પછી કામો થતા ન હતા, નર્મદા ડેમની કામગીરી પણ થઈ ન હતી, અમારી સરકારમાં કામ તમામ પૂર્ણ થવા સાથે ભ્રષ્ટાચાર થતો નથી। પ્રીતિશ દરજી, ZSTV, પંચમહાલ। આજે પંચમહાલ જિલ્લામાં 700 કરોડ રૂપિયાના વિકાસના કામો એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે। ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં સિંચાઈની યોજના 2 લાખ હેક્ટર જમીનને સિંચાઈ પ્રાપ્ત થાય અને પાણી પુરવઠાની યોજનાઓ જેના દ્વારા ફળિયા સુધી પાણી, શુદ્ધ પીવાનું પાણી મળે એ માટે આજે યોજનાઓનું ખાતમુહૂર્ત લોકાર્પણ થયું છે। ઓર્ગેનિક યુનિવર્સિટી એનું ખાતમુહૂર્ત થયું છે અને સરકારી કોલેજ, પોલિટેકનિક આ બધાના પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। સરકારનો નિર્ધાર છે કે 2022 સુધીમાં 100% ઘરોમાં નલ સે જલ, જેથી બધાને શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રાથમિક આવશ્યકતા પીવાનું શુદ્ધ પાણી, રહેવા માટે મકાન, મકાનમાં વીજળી બધાને પર્યાપ્ત પ્રાપ્ત થાય, રસોડામાં ગેસનો ચૂલો હોય, શૌચાલય હોય પ્રાપ્ત હોય, આ બધી પ્રાથમિક જરૂરિયાતો એ પૂરી થાય તો ગરીબ માણસ, નાના માણસને પણ એનું જીવનધોરણ ઊંચું આવે અને એ દિશામાં રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે। આપણે બધા જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 1 મહિનાથી લોકોને ઝડપથી વેક્સિન પ્રાપ્ત થાય એ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે। ખુદ પોતે વેક્સિન બનાવનારી કંપનીઓની લેબોરેટરીઓની મુલાકાત લઈ ઝડપથી વેક્સિન પ્રાપ્ત થાય અને આપણે આનંદ છે કે કેન્દ્ર સરકારે ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે, લોકોને મફત વેક્સિન મળશે। ફાઇઝર કંપનીનું વેક્સિન આજે યુરોપ અને અમેરિકામાં જે આપણે રૂપિયામાં હિસાબ કરીએ તો ખૂબ મોંઘું છે, લગભગ 3000 રૂપિયાનું વેક્સિન થાય છે, એ લોકોને ફ્રી વેક્સિન આપવામાં આવશે।
આ જાહેરાત આપણા બધા માટે ખૂબ આનંદની વાત છે. ગુજરાતમાં પણ વેક્સિનેશનની કામગીરી ટ્રાયલ રન એકવાર થઈ ગયો છે, આજે બીજો રાઉન્ડ પણ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર જેવી આપણે ઇસ્યુ કરશે તો ગુજરાતમાં પણ સિસ્ટમેટિક બધાને વેક્સિન પ્રાપ્ત થાય એની તૈયારી ગુજરાત સરકારે કરી દીધી છે અને હું એમ માનું છું કે ઝડપથી ગુજરાતમાં પણ પહેલો રાઉન્ડ શરૂ થશે. કોરોનાના નવા સ્ટ્રેનની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે, રાજ્ય સરકારની કેટલી તૈયારી? રાજ્ય સરકાર પહેલેથી જ જાગૃત છે. બ્રિટનથી આવેલા બધા લોકો એના આરટીપીસીઆર ટેસ્ટ પણ કર્યા છે, એમાંથી કોરોના પોઝિટિવ લોકોને અલગ આઇસોલેટ કર્યા છે, અલગ ટ્રીટમેન્ટ ચાલે છે જેથી એ વેક્સિનની અસર બીજાને ન પડે. અને રાજ્ય સરકારના નિષ્ણાંત લોકો આ અંગે સ્ટ્રેન અંગે પૂર્ણ જાગૃતતા સાથે કામ કરી રહ્યા છે. મેં જ કીધું એ જે ટેસ્ટ નોંધાયા એને આઇસોલેટ કર્યા છે, એના ઉપર તંત્ર નિષ્ણાંતો જે અલગ કામગીરી કરી રહ્યા છે અને એમાં કંઈ પણ કચાશ ન રહે અને એ સ્ટ્રેન બીજાને અસર ન કરે એ માટે સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે. જી સર, આપણે તમે મહેલાણ ખાતે આજે આવ્યા છો, અહીંયા સિંગલેટ બેડ છે, ત્યાંના રહીશો આજે પણ પાનમ નદીમાં નાવડીમાં અવર જવર કરી રહ્યા છે ને અંધારામાં છે, શું કહેશો? ના, એટલે ચોક્કસ એ આપણે ધ્યાન દોર્યું છે અને લોકો એ અંગે યોગ્ય પગલાં લેશું.